मोटा आगे जो निशानी लगे
तो माइकल डांस कर दिया मरे माने बुधवार को सब मार कितनों मरे थे माइनस मानर सेल्स आपने बंदे तापमान मरी गया। હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 5 કે મોહન તેના બેંક ખાતામાં રૂપિયા 2000 જમા કરાવે છે, જો ઉપાડેલ રકમને મૂળ પૂર્ણાંક વડે દર્શાવાય છે તો જમા કરેલ રકમને કેટલા તેના વડે દર્શાવીએ, જો ઉપાડેલ રકમને મૂળ પૂર્ણાંક વડે દર્શાવીએ तो जमा करे रकम ने सेना वाले का समय से धन पूर्णांक वे बना वाले धन पूर्णांक वे दर्शा वाले चलो और से किधर से आप बने चलो मोहन ना खाता में कितना थे 2000 रुपया थे મોહનના ખાતામાં 2000 અહીંયા સુધી જમા કરાવે છે, કેટલા રૂપિયા જમા કરાવે છે 2000 રૂપિયા જમા કરાવે છે, તો હવે તે કેટલા રૂપિયા ઉપાડે છે પાછા તેના ખાતામાંથી 1742 કેટલા ઉપાડે છે 1742 રૂપિયા એ 1742 ઉપાડે છે તેનો લખાશે માઇનસમાં તો હવે આપણને પૂછ્યું છે તો મોહન પાસે કેટલી ચિલ્લર વધશે ચિલ્લર વધશે એટલે કે તેની પાસે કેટલા રૂપિયા વધશે તો મોહન પાસે વધેલી સિલક કેટલી આવશે 2000 માઇનસ 1742 તો આ બંનેની બાદબાકી કરીએ તો આપણને કેટલા મળે છે 358 રૂપિયા કેટલા મળે છે 358 રૂપિયા તો મોહન પાસે હવે કેટલા રૂપિયા રહેશે પેલા હતા કેટલા એની પાસે 2000 હતા એમાંથી એને કઈ કામમાં જરૂર પડી હશે તો કેટલા ઉપાડી દીધા 1742 તો હવે આ કરવાની બંનેની બાદબાકી બંનેની બાદબાકી કરતા આપણને કેટલા રૂપિયા મળે છે 358 રૂપિયા તો હવે મોહન પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા હશે 358 રૂપિયા બાકી રહ્યા હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 1 એમાં શું કીધું છે નીચે આપેલી કિંમતો એ અને સી માટે એ માઇનસ માઇનસ સી બરાબર એ પ્લસ બી ચકાસવાની છે એટલે કે આ જે તમને સમીકરણ છે એ સમાન થાય છે કે નહીં આપણે દરેકમાં કિંમત આપેલી છે એ બરાબર 21 છે ને બી બરાબર 18 આ બંને કિંમત વારાફરતી બંનેમાં મૂકવાની છે એટલે કે આપણે ડાબા બરાબર જમા શોધવાનું છે ચલો સૌ પ્રથમ આપણે ડાબા શોધીએ ચલો એમાં સમીકરણ કયું છે એ માઇનસ માઇનસ બી છે એની કિંમત કેટલી છે આપણી પાસે 21 માઇનસ બી કેટલા છે 18 છે ચલો 21 ઇવન ઇવન લખીએ ચલો માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે ચલો 21 ને 18 કેટલા થશે 8 ને 1 9 બે ને 3 આ મળી ગયું આપણને ડાબા મળી ગયું હવે જોઈએ બીજું સમીકરણ જવા એમાં કેટલા છે માત્ર એ પ્લસ બી છે ચલો એ કેટલા છે આપણી પાસે 21 છે અને બી કેટલા છે 18 તો 21 પ્લસ 18 કેટલા મળ્યા 39 તો આપણે સમીકરણ એક અને બે પરથી લઈ શકીએ સમીકરણ એક અને બે પરથી
કે દાદા બરાબર દબા એટલે કે બંનેના પરિણામ આપણને કેવા મળે છે સમાન મળે છે હવે એ રીતે ઉદાહરણ નંબર 2 જોઈએ આમાં કેટલા છે a બરાબર 28 તો સૌ પ્રથમ દાબા લઈએ a માઈનસ માઈનસ 3 તો a માઈનસ માઈનસ 3 લઈએ તો a બરાબર કેટલા છે 28 અને b બરાબર છે 11 તો 28 માઈનસ માઈનસ શું થઈ જશે આમાં પ્લસ મળી ગયા પ્લસ 8 આપણને
રીતે તમે તમારી રીતે પણ જરૂરી નથી કે આ જ ઉદાહરણ લેવું, એની જગ્યાએ તમે બીજું ઉદાહરણ આપીને પણ સાબિત કરી શકો છો. હવે શું લેવાનું છે, જેનો સરવાળો માઇનસ પાંચ હોય એવા ઋણ ગુણાંક અને દસ ગુણાંક. ચલો માઇનસ પાંચ વાળો જોઈએ પણ સર સરવાળો. ચલો સરવાળો માઇનસ પાંચ જોઈએ છે, શું કરીશું આગળ, માઇનસ દસ પ્લસ ફાઈવ. એમાં શું કીધું છે, એક ઋણ ગુણાંક લેવાનો છે, જ્યારે એક દસ. ચલો અહીંયા એક ઋણ ગુણાંક પણ મળી ગયો અને આ એક દસ ગુણાંક. હવે બંને ને થશે બાદ બાકી થઈ છે, એક માઇનસ છે જ્યારે આ શું છે પ્લસ છે. તો માઇનસ પ્લસ કેટલા થશે, માઇનસ પાંચ મળી ગયો આપણને સરવાળો, તો માઇનસ પાંચ. આમાં પણ તમે તમારી રીતે ઉદાહરણ આપી શકશો. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર થ્રી, કે ક્વિઝમાં ત્રણ સમય ક્રમ પછી પી બેના ગુણ છે ચાલીસ દસ અને ઝીરો. ચલો પી બેના ગુણ છે ચાલીસ દસ અને ઝીરો, તો આપણને શું કીધું, જ્યારે પી બીના ગુણ પણ આપેલા છે દસ ઝીરો અને માઇનસ ચાલીસ, તો કઈ ચિંતા ગુણ વધુ છે, કઈ ચિંતા ગુણ વધુ છે એના માટે આપણે શું કરીશું, બંને તો પહેલા સરવાળો. તો અહીંયા જઈ લઈએ, તો સૌ પ્રથમ આપણે પી બે નો સરવાળો કરી દઈએ. ચલો પી બે ના ગુણ કેટલા આપેલા છે આપણને માઇનસ ચાલીસ પ્લસ દસ અને પ્લસ ઝીરો. ચલો માઇનસ પ્લસ કેટલા હશે, માઇનસ. ચલો દસ માંથી ચાર, ચાલીસ માંથી દસ ચાર કેટલા વધે, ત્રી. ઝીરો લખો ના લખો કોઈ ફરક પડતો નથી, પણ માઇનસ ચાલીસ મોટા કહેવાય કે પ્લસ દસ મોટા કહેવાય, જે અને નિશાની મોટા કહી હશે એ લાગશે, તો નિશાની કઈ આવશે, માઇનસ થ્રી. ચલો હવે ટીમ પી, ચલો ટીમ પી નો સરવાળો કરીએ, દસ વત્તા ઝીરો વત્તા માઇનસ ચાલીસ. પહેલા સરવાળો તો સરવાળો છે, પણ જે માઇનસ આવે છે એને આપણે ક્યાં લખીએ છીએ કૌંસમાં. ચલો દસ વત્તા ઝીરો પ્લસ માઇનસ માઇનસ, તો માઇનસ ચાલીસ. ચલો આ ઝીરો લખો કે ના લખો કોઈ ફરક પડતો નથી, તો આપણે આને અવગણીએ. ચલો અહીંયા કઈ નથી, તો આપણે શું સમજીએ છીએ, પ્લસ સમજીએ છીએ, તો પ્લસ માઇનસ માઇનસ. ચલો દસ માંથી ચાલીસ જાય તો કેટલા થશે, પણ દસ માંથી ચાલીસ જાય નહીં, તો આપણે કેટલા કહેવાય, ચાલીસ માંથી દસ એટલે કેટલા આવશે, થ્રી. તો માઇનસ ચાલીસ મોટા કે દસ મોટા, ચાલીસ મોટા, અને ચાલીસ ની આગળ જે નિશાની હોય એ મૂકી દઈએ, મળી ગયો માઇનસ ની નાનો. પણ આપણને એમાં બીજો પ્રશ્ન પણ પૂછ્યો છે, શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ, તો કે હા, કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરીએ, તો જવાબ આપણને એનો એ જ મળે છે, તમે જોઈ શકો છો. તો નીચે લખી દેવાનું કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરતા જવાબ કેટલો મળે છે, સરખો મળે છે. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર ફોર ની ખાલી જગ્યાઓ જોઈ લઈએ. પહેલી ખાલી જગ્યા કીધી છે આપણને કે માઇનસ પાંચ વત્તા માઇનસ પાંચ વત્તા માઇનસ પાંચ બરાબર કેટલા કીધા છે, માઇનસ આઠ. તો અહીંયા કેટલા, તો અહીંયા શું કીધું છે, માઇનસ પાંચ વત્તા માઇનસ પાંચ, જયારે અહીંયા શું છે, માઇનસ પાંચ છે, તો શું નથી આની અંદર, માઇનસ પાંચ મળી ગયા આપણને. તમારે ગુણધર્મ કેવા છે, ક્રમનો ગુણધર્મ, આમાં માત્ર શું કર્યું છે, એટલે ક્રમની અદલા બદલી કરી છે. ચલો બીજા એક્ઝામ્પલ જોઈએ, માઇનસ ત્રેપન પ્લસ માઇનસ ત્રેપન પ્લસ ખાલી થઈ ગયા ઇઝ ઇક્વલ ટુ માઇનસ ત્રેપન. ચલો માઇનસ ત્રેપન પ્લસ ખાલી થઈ ગયા, તો માઇનસ ત્રેપન
શું કરી તો જવાબ આપણને એનો 1 મળે. શું કરવાથી જવાબ એનો એ મળે છે 0. તો 0 કરવાથી જવાબ એનો એ મળે છે -53 + 0 કર્યા તો જવાબ એનો મળે આપણને -53. ચલો ત્રીજું જોઈએ ખાલી જગ્યા કે 70 + ખાલી જગ્યા ઇસ ઇક્વલ ટુ 0. અહીંયા શું મૂકીએ તો આપણને જવાબ એટલો મળે છે 0. ચલો શું મૂકવાથી જવાબ 0 મળે? પ્લસ 17 તો છે, આપણે એક એક્ઝામ્પલ માં શીખી ગયા. પ્લસ 17 છે, અહીંયા શું લખી દો આપણે? માઇનસ 17 લખાવી ના લખાય તો જઈ લઈએ. ચલો પ્લસ 17 માઇનસ, જેમ પ્લસ માઇનસ થશે માઇનસ, તો 17 માંથી 17 જાય તો કેટલા મળે? 0. તો હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 4. તો માઇનસ 4 बराबर छे माइनस 4 प्लस 15. चलो अब शोधवानुं शुं छे तो अहीं कितना आवे? कितना आवशे अहीं? चलो अहीं कितना आवेला छे? माइनस 4 पास छे, मोटा माउस नी अंदर छे 15 अने 4. चलो कई संख्या बीजा मां ज नथी, जे बीजा मां नथी ए जवाब आपणने मळी रहेशे. चलो 15 छे, हा अहीं पण 15 छे, माइनस 4 छे, माइनस 4 पर छे तो शू नथी? शू नथी? माइनस 3. तो मळी गयो आपणने माइनस 3. तो हवे साचे आ खाली जग्यामां दरेकने खबर पड़ी गई हशे अने आ एक्सरसाइज मां खबर पड़ी गई हशे. हवे आपणे जोईए બસ તે આ મારી પાસે સમીકરણ નંબર 1.
હવે આપણે જોઈએ દબાણ. ચલો આની અંદર શું છે? 18 ગુણ્યા 7 પ્લસ 18 ગુણ્યા માઇનસ 1 છે કે નહીં? તો અહીંયા ધ્યાન રાખો, અહીંયા પણ 18 છે, જ્યારે અહીંયા પણ 18 છે. તો બંનેમાં 18 છે તો બંનેમાંથી 18 કોમન લઈ શકે કે ના લઈ શકે? એટલે કે બંનેને 12 નીકાળો લઈએ. ચલો આમાંથી 18 12 નીકાળ્યા તો અહીંયા કેટલા વધ્યા? 7 વધે 10 લેવા દેવા. તો આમાંથી પણ 18 નીકળી ગયા, તો અહીંયા કેટલા વધ્યા? માઇનસ 3. ચલો ઓલા પ્લસ માઇનસ માઇનસ તો 7 માઇનસ 3. ચલો 18 ગુણ્યા 7 માંથી 3 જાય તો 4. તો 18 કેટલા મળ્યા? 72 મળી ગયા. તો સમીકરણ એક અને બે પરથી આપણે કહી શકીએ કે દાબા બરાબર દબાણ લખી શકાય. આની અંદર તમે અલગથી બંનેના ગુણાકાર કરીને પછી બંનેનો સરવાળો કરો તો પણ જવાબ આપણને કેવો મળે છે? સરખો મળે છે. હવે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને જવાબ આપો. એટલે આપણે શું કરવાનું છે? દરેકના ગુણધર્મો પણ લખવાના છે અને સાથે સાથે એ દાખલો પણ કરવાનો છે. ચલો એટલું ધ્યાન રાખવાનું, જ્યારે પ્લસ અને માઇનસ ભેગા આવે છે ત્યારે કયો ગુણધર્મનું પાલન થાય છે? વિભાજનનો ગુણધર્મ. ચલો અહીંયા કેટલા છે? પ્લસ પણ છે અને માઇનસ પણ છે, તો આપણે કહી શકીએ આ કયો ગુણધર્મ છે? વિભાજનનો ગુણધર્મ. તો અહીંયા પણ આપણને 48 છે, જ્યારે અહીંયા પણ 48 છે. તો બંને 48 આપેલા હોય તો આપણે બંનેમાંથી કોમન નીકાળી શકીએ કે ના નીકાળી શકીએ? તો માઇનસ 48 ને કોમન લીધા. ચલો 48 12 આવી ગયા, અહીંયા કેટલા બચ્યા? 26 પ્લસ 14, અહીંયા પણ 48 બાર આવી ગયા, તો અહીંયા કેટલા બચ્યા? માઇનસ 36. તો કયો ગુણધર્મ છે? વિભાજન. ચલો હવે પ્લસ માઇનસ કેટલા થશે? માઇનસ તો 26 માઇનસ 36. ચલો 26 માઇનસ 36 કેટલા બચ્યા? 36 માંથી 26 જાય તો 10. પણ એ 10 કે કેવા 10 આવશે? મોટા કે આગળ જે નિશાની આવશે એ નિશાની ના છે, 36 મોટા છે. તો કેટલા આવશે અહીંયા? માઇનસ 10. તો અહીંયા કઈ નથી, તો આપણે શું સમજે છે? ગુણાકાર સમજે, તો ખબર છે કારણ કે તો માઇનસ 28 ગુણ્યા માઇનસ 10. તો 48 ગુણ્યા 10 કરીએ તો કેટલા આવશે? 480. 480 આવશે. પણ કેવા? માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. તો કેટલા આવશે? પ્લસ 480. ચલો હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 2. શું છે? 8 ગુણ્યા 53 ગુણ્યા 125. આ તે ગુણાકાર છે કે નહીં? પણ અહીંયા આપણે દરેકના ચોરની શું કરીશું? અદલા બદલી. તો આમાં શું આવશે? ગુણાકારનો ક્રમનો નિયમ. તો સૌ પ્રથમ શું કરીશ? 1 તો માઇનસ 125 ગુણ્યા 8 નો ગુણાકાર કરીએ. માઇનસ 125 ગુણ્યા 8, આ જે 53 છે એને બાદ રાખીએ. તો 125 ગુણ્યા 8 કરીએ તો કેટલા મળે છે આપણને? 1000. પણ 1000 કેવા? માઇનસ ગુણ્યા 53. ચલો 1000 ગુણ્યા 53 કરીએ તો કેટલા મળે છે આપણને? માઇનસ 53000 મળે છે આપણને જવાબ. ચલો હવે આ મેં પહેલા જ કીધું છે, અહીંયા શું છે? માઇનસ છે, અહીંયા ગુણાકાર છે. તો કયો ગુણધર્મ આવશે? આવ્યો વિભાજન નો. આની અંદર તમે બીજી રીત પણ કહી શકો, આ 7 છે અને આની સાથે પણ ગુણી શકીએ, અને આ 7 ને આની સાથે પણ ગુણી શકીએ. તો સૌ પ્રથમ 7 ને કોની સાથે ગુણીએ? 50 ની સાથે. કે નહીં? આ માઇનસ વચ્ચે આવશે એવા લેવા. ફરીથી 7 ને કોની સાથે ગુણવાના? 2 ની સાથે. 7 ગુણ્યા 2. ચલો 7 પંદર કેટલા થશે? 35. આજે શૂન્ય છે પાછળ લગાવી દઈએ, માઇનસ એવા લેવા. અને 7 નું કેટલા થશે? 14. ચલો 350 માંથી 14 જાય તો કેટલા વધે છે? 336. મળી ગયો આપણને આન્સર. હવે આપણું આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. હવે ચેપ્ટર 2 આપણે બીજા પાઠમાં
જોઈએ।